હું તને શું કહું છું, આપણે ઓલો ખીમો પાદર રહેશે ને, યાદ ન્યા મળ્યો તો પાદર માં મને એ કે મારા છોકરાનો વહુનો શ્રીમંત છે ને, તે કે મારા ભાભીને મોકલજો એમ કીધું છે. તો તારે જવાનું છે. એ તો હું જઈશ, પણ હું એમ વિચારું છું કે આપણે આખા ગામની બધી વહુના શ્રીમંત થયા ને, હું બધાને ત્યાં ગઈશું. અને કેટલાય જણ મને પૂછે છે કે માડી હવે તમારા ઘરે કેદી ખોળો ભરાશે, અરે તમે તો જવા દો ને, નીચા જોયા પણ થઈ ગયું છે. એટલી બધી હું તો મૂંઝાઉં છું, મારા ઘરે ક્યારે શ્રીમંત થાય, ખોળો ભરાય અને લોકો મારે ઘેર આવે, પણ ક્યાં મારા કર્મમાં જ છે કે આપણા ઘરે વારસ આવે કોઈ. અરે પણ એ બધું સમય સમય નું કામ ખ્યાસ કરે, કોક ને પાંચ દી વહેલા તો કોક ને પાંચ દી મોઢું. હવે આપણો જ વિચાર કરીને, તારો ખોળો કેટલા વર્ષે ભરાણો તો? એ ભલે ને મારો ખોળો 5 વર્ષે ભરાયો, પણ એ આના લગ્ન 7 વર્ષ થઈ ગયા, પણ હવે તો કઈક હોવું જોઈએ કે નહીં? મને લોકોને જવાબ દેતા દેતા છે ને હવે હું શરમાઈ જાઉં છું. તમે તે પાછા વાત કરો. તું હવે બહુ મારો ભગવાન કરે છો, તો પછી તારા ભગવાન ઉપર, જો કે ભગવાન બધાનો એક જ છે, પણ તું મારો કરે છે તો તને તારા ભગવાન ઉપર ભરોસો નથી? તો ભરોસો રાખને ભગવાન ઉપર, હવ હારાવાના થઈ રહે. હવે તમે મને જવાબ દો કે આપણે એક જમીન રાખી હોય તો એમાં પાક થાશે 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 કરીને 2 વર્ષ 3 વર્ષ રાહ જોઈ અને પછી પાક જ ન થાય તો એ વાંજણ જમીનને આપણે રાખીએ? તો પછી હું એમ કહું છું તમને, ગીતા ની આપણે છે ને જો વારસ જોતું હોય ને તો ઓલાને છે ને હવે બીજે ઘર ગાવી દઈએ. વિશ્વાસ તો રાખવો જ પડે, 20 વર્ષ થયું હોય કામ આંબો વાવો ને તો કેરી ની 5 વર્ષ રાહ જોવી પડે. એમાં છોકરા ને છોકરા હમણાં નથી થતા તો આપડે રાહ જોવી પડે, બધું કામ ટેમે થઈ જાય. એ પપૈયા ને આંબા ની વાત અલગ છે. તમે પપૈયા ની ક્યાં કરો અને આંબો કઈ 5 વર્ષ નો થાય, 15 વર્ષ થાય, પણ કઈ એવું આપણા છોકરાઓમાં ન જોવાનું હોય. લે વાત કર, હું તો આવો વિચાર કરું છું કે આપણે છે ને આનું છૂટું કરી નાખીએ અને કોક હારીને લઈ આવીએ તો આપણે વારસ આવે ને તો આપણું ઘરે ભર્યું ભર્યું થઈ જાય. એ તો ખોટા વિચાર કરો છો, એવું ક્યારે થશે જ નહીં. રાહ જોવા સિવાય બીજો આપણી પાસે કોઈ રસ્તો નથી, એટલે વહુ ને તું ખોટી રીતે હેરાન નહીં કરતી. એ મારે રાહ ન જોવી, હવે વાવ 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 કરતા તમે જ એના ઉપરાણા લ્યો તો કે તારા દીકરાને બીજા લગ્ન ની વાત કરીજે ખબર પડે. કેમ દીકરા મારી એકલી નો છે? આ તો ભલે પણ તું કે છો ને, તમે ન કહી શકો. હું નો જ કહી શકું ને, મને હાસું દેખાય છે, રાહ જોવી પડે એમ છે. તને એમ છે નથી જોવી તો વાત કરજે, એ હું કે છે જોઈ લેજે ખબર પડે. મારે તો કાંઈ હવે વાત ન જોવી, બસ મેં તો જે નિર્ણય કર્યો છે એ કર્યો છે. આને કાઢી મૂકવી છે અને બીજી લાવવી છે, અને એ મજાને આપણા ઘરે દેવ જેવો દીકરો રમ્યા કરે અને આપણા બેવની આખું ટાઢી થાય. હું કહો ભા તમે, હે કે મારે બીજા લગ્ન કરવા છે? અરે પાણી, અરે પાણી પીતા પીતા હું આંબળતો જ બધું કોબળો બારો આવી ગયો, અને મારે આજે બીજા લગ્ન હું તમારે કરાવવા છે. હું છે ને જો તમને કહી દઉં છું, હું આ લગ્ન છે ને તોડે નહીં. હા તમારે જે કરવું એ નહીં કરજો. છોકરા હે ને 2-5 વર્ષ મોટા થાય ને તો હાલશે. બાકી હવે એક વાર જે અમે બંધાઈ ગયા ને, એટલે હવે અમે નોખા નથી થવાના. એ લગન નું તોડવા હોય ને તો કઈ નહીં, ખાલી ઓલી ની મંજૂરી લઈ લે તોય તારા બીજે કરી નાખે, એ ઘરના કામ કર્યા કરશે અને ઓલી બીજી છે ને આપણને વારસદાર દઈ દે. મારે કોઈ ની કઈ મંજૂરી લેવાની નથી, કાઢવાની નથી, વારસદાર દઈ દે. તો છે ને જેમ ઓલી ને વાંજિયા મેણા મળે છે ને, એમ ગામમાં છે ને તારી વાતું થાય. ઈ ગામ ની તો ટેવ છે, ગામ આખું છે ને વાતું કરે જ છે. ગમે એટલા હારા બની જો ખરાબ બની જો ને તો એ વાતું તો કરવાના છે, અને આમે હારા બની દેવી ને તો એને બધાને હું કહેવાય કે આમ મરચા લાગે છે, અને જો ખરાબ બનવી તો એ વાતું કરે જ છે ગામ, એટલે ગામ તો કરવાનું જ છે. ગામના મોઢે ગાણા નો મથાય તો તને ખબર જ છે ને.
ઈ તો ખબર જ નહીં પપ્પા, ઉંમર તો હવે થઈ છે એટલે તોય પછી હવે આજે ઈ હંભળાવે છે ને ઈ કઈ એનું મટવાનું નથી, લગ્ન કરી નાખો બીજા. વાહ, એ આ બધી છે ને તમને બાપ દીકરાને ખબર ન પડે, જરાક છે ને ડેલાન બહાર જાય અને જુઓ લોકો આપણી કેવી વાત કરે. અને તમે બે જણા જાણો છો કે આખા ગામમાં છે ને આપણું ખોડું ને આપણું ઘર ઊંચું ગણાય, તો આપણા ઘરમાં વારસદાર ન હોય તો લોકો શું વાતું કરે. અરે ગામ તો છે ને આ વસ્તુ ખોળો નથી ભરાતો તોય વાતું કરશે, અને બીજા લગ્ન કરશો તોય વાતું કરશે. વાતું તો ગામ કરવાનું જ છે, આપણે શું કરવાનું ને આપણે કરતા. આ ભવદીપ ને શું કરવું છે ઈ એના જીવન નો નિર્ણય છે, ઈ એને લેવાનો હોય, આપણે નહીં. આપણે એના માવતર છીએ, ઈ હું નિર્ણય લેતો તો આપણે કહીએ ને એમ એને કરવું પડે. તમે તે પાછા એના ભાગે જતા રહ્યા, ઓલી વહુ નું ઉપરાણું લ્યો છો. માવતર માવતર ઉઠીને છૂટા છેડે લેવાની વાત કરે. હું છૂટું કરવાની વાત નથી કરતી, મેં હમણાં જ કીધું. એક ભાઈ હોય ને બીજી ભાઈ ઘરમાં લાવે, લવાય લવાય હાલી નીકળાય. હા લવાય પાછા, કે હું છૂટું કરવાની વાત નથી કરતી. પાછા તો ક્યાં કોઈ દી પડો છો, જે હોય મારા બાપુ આવે તમારું વર્તન તો એવું જ છે. ત્યાં ઘરમાં કોઈ દી હખે કોઈ આવે ત્યાં છો તો હારી છો, ત્યારે તમે બધા કઈ ક્યાં છો અહીંયા, નહીં તો કે તું ના બધા હારા. તો અમે કેવી કા તમને રાખ્યા છે, આ ઉંમરે તમને ક્યાં આવે સંભળાવું. મને બહાર કાઢી તો જો, આ જો આવી જાય કોઈ તાકાત. હા પણ આવી જો ને, હા મને અહીંયાથી કોઈ ખસ કે એ મારું ઘર છે, કોઈની તાકાત નથી. અને આવી હિંમત બીજી વાર કરતાય નહીં કે તું આઈથી બહાર જા. તારું ઘર હોય ને તો તારી લવારી છે ને કાજલ સામે હાલ છે, અમારી સામે નહીં. મારો દીકરો પણ મારી પડખે છે. કાલી પડખે રહેવાથી કાઈ ન થાય. મારું 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 કરીને ધોણું આખો દી બસ. આંબાની કરો છો આપણા ઘર ની કરો ને, કે ગામમાં આપણી કેટલી વાતું થાય એ કોઈ ન સાંભળવું, અને આમાં કોઈને ઘુસાડવું નથી. બધા મને સલાહ દેવા આવે છે, આ છે ને હા દઈ ગયો છે એને ગોરા ન ભરાય પીવાના તને ભાન છે કે નહીં? તમે પાણી પીધા વગર ના રહેશો બધા? આમાં લવારા કરતા તને બહુ આવડે કા? મીરા બેન કાંઈક માન મર્યાદા રાખો, હું આ ઘરમાં તમારી મોટી ભાભી છું, શું તું કરા નુકારા કરો છો? કાંઈક તો મર્યાદા રાખો. તમે બોલો તો મેળું અને હાસી વાત, અને જો હું હાસું બોલું તો એ ખોટું. તમારા ઉપર આવ્યું તો અમને ખબર પડી ને. હું મારા હાવ ભેગી રહેતી હોત ને તો એનું ધ્યાન રાખ, તું તારી હાવ ભેગી મારા ભેગી રહી હું અમારા હારા વિચાર કરસ? મીરાબેન હું તો તોય તમારા ઘરના ઢળડા કરું છું, તમારા ભાઈની આગરૂને હાસવીને બેઠી છું, અને તમે રોજ સાંજે વહી જાવ વાડીએ, અને એવા એવા વર્ષે કે ન્યા કોકને મળવા જાવશો. શરમ કર, શરમ તું કોની સામે ને હું બોલો છે તને જરાય ભાન છે? જો એવી જ વાત હોય ને તો આજ પછી તું મારા ભેગી વાડી આવજે, અને હા જો હું હાચી નીકળી ને તો યાદ રાખજે જીવતી નહીં રહેવા દઉં.
અમે ક્યાં જીવતી રહેવા દીધી છે તમે લોકોએ? જેવી માં એવી જ દીકરી, છેને એવા સંસ્કાર વર્તાય આવ્યા. કાઈ વાંધો ને, મારા સંસ્કાર તું બહુ ઝલકાવસ ને મારી સામે. હવે તું જો તારો કાઢ્યો ન કરું ને તો તું યાદ રાખજે. એક સ્ત્રી ઉઠીને તમે બીજું કરશો એ હું તારો કાઢ્યો કરું. હું બગાડ્યો તમારા બધાયનું મેં. ચાલતા ચાલતા મને એમ જ કયો આ ઘરની બહારે વહી જા.